नमस्ते बहनों, આજે આપણે નેશનલ પેન્શન યોજના એનપીએસ ની માહિતી માટે એકઠા થયા છીએ. હું આપને આ વિશે વિગતવાર વાત કરીશ, પણ એ પહેલા તમને એક વાર્તા કહું. એક સાધુ મહારાજ દરિયા કિનારે બેસી ધ્યાન કરી રહ્યા હતા. આ જ દરિયા કિનારે એક યુવાન સવારના પહોરમાં આવીને ઊભો રહ્યો. દરિયા સામે ધ્યાનથી જોયા કરે, જાણે હમણાં દરિયામાં ડૂબકી મારશે. સવારની બપોર થઈ. બપોરની સાંજ થઈ. યુવાન દરિયા કિનારે ઊભો જ રહ્યો. સાધુ મહારાજ સવારથી આ યુવાનને જોઈ રહ્યા હતા. તેમને નવાઈ લાગી કે આ યુવાન આમ કેમ ઊભો રહ્યો છે, શાની રાહ જુએ છે. તેમણે યુવાનને પૂછ્યું, અરે ભાઈ, તું આમ સવારથી સાંજ સુધી દરિયા કિનારે ઊભો રહે શેની રાહ જુએ છે? મારે દરિયામાં નાવા પડવું છે, પણ હું આ મોજા શાંત થવાની રાહ જોઉં છું. અરે ભલા માણસ, આ મોજા કોઈ દિવસ શાંત થવાનું નથી. નાવા પડવું હોય તો મોજા શાંત થવાની રાહ જોવાની હોય, એ તો આવ્યા જ કરશે. આપણે સૌ વિચાર કરીએ કે શું આપણા જીવનમાં પણ આવું જ નથી થતું? ખર્ચના મોજા જીવનમાં આવ્યા જ કરે. તહેવાર જાય અને મહેમાન આવે, છોકરાઓની સ્કૂલ ખુલે તો ફી ભરવાની આવે, ત્યાં વળી ઘરમાં કોઈ બીમાર થઈ જાય, હજી આ ખર્ચામાંથી માંડ બહાર નીકળીએ ત્યાં જીયાણું કરવાનું આવે, તો દીકરીનું લગ્ન તો બાકી જ. આમ ને આમ આખી જિંદગી નીકળી જાય, અને ક્યારેય જીવન સંધ્યા એટલે કે ઘડપણ આવી જાય એની ખબર જ ના પડે. હાથ પગ કામ કરતા બંધ થાય, કમર દુખે, નબળાઈ આવે, માંદગી આવે, પણ કામ તો કરવું જ પડે, નહીતર જીવીએ કેવી રીતે? તે બુને માં આપણે કરી પણ શું હકીએ, એ બધું કરવું જ પડે ને. શું યુવાન હોઈએ એટલે કે સવાર હોય ત્યારે ડૂબકી મારીએ એટલે કે બચત કરીએ, તો પછી ધીમે ધીમે તરતા શીખી જઈએ, ઘડપણમાં તરી જઈએ, આપણી પાસે એટલી બચત એટલે કે એટલી મૂડી થઈ ગઈ હોય કે ઘડપણમાં કામ ના કરવું પડે, નિરાંતે જિંદગી જીવી શકીએ, પૈસા કમાવવાની ચિંતા નહીં, કામ મજૂરી કરવાની કોઈ મજબૂરી નહીં, માંદગી આવે તો પણ ખર્ચ નીકળી જાય, દીકરા દીકરીને જરૂર પડે તો આપણે તેને મદદ કરી શકીએ. અરે પણ બુન, આ બધું થાય કઈ રીતે? આપણે માટે તો જાગ્યા ત્યારથી સવાર. શું આજથી આપણે ઘડપણનો વિચાર કરી ઘડપણ માટે બચાવવું જોઈએ? પણ હે બુન, બધા કઈ થોડા હું વિચારી હકે. તમને વિચાર આવશે કે જે અસંગઠિત વર્ગમાં કામ કરે છે, જે નિયમિત નોકરી નથી કરતા, જેમને દર મહિને નિયમિત પગાર નથી મળતો, એ ક્યાં કોઈ પેન્શન યોજના કે પ્રોવિડન્ટ ફંડ યોજનામાં જોડાઈ શકે છે? તે હે બુન, અમાર જેવા લોકો માટે કોઈ યોજના કે એવું કઈ નથી? શાકભાજી વેચનાર, કાગળ વીણનાર, મજૂરી કરનાર, બંગલામાં કામ કરનાર, સિલાઈ કામ કરનાર, ભરતકામ, બાંધકામ કે મજૂરી કરનાર, બીડી બનાવનાર, અગરબત્તી બનાવનાર, મૂર્તિ બનાવનાર, પતંગ બનાવનાર, રાખડી બનાવનાર, અરે રિક્ષા ચલાવનાર હોય કે પછી ટેક્સી ચલાવનાર, સફાઈ કામ કરનાર, આવા અનેક શ્રમજીવી વર્ગના લોકો માટે ભારત સરકારે એક ખાસ પેન્શન યોજના બનાવી છે. એ છે રાષ્ટ્રીય પેન્શન યોજના, નેશનલ પેન્શન સિસ્ટમ.